બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતો અને પશુપાલકોએ ગુજરાત સરકારના વાર્ષિક બજેટને લઈ પોતાની જરૂરિયાત રજૂ કરી છે. વર્ષ 2021ના બજેટમાં ગુજરાત સરકાર ધાનેરા તેમજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ દાંતીવાડા તાલુકાના રણસમા ગામોમાં સિંચાઈના પાણીને લઈ બજેટમાં વિશેષ જોગવાઈ કરે તેવી રજૂઆત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત નજીકના તાલુકાના ખેડૂતો તેમજ પશુપાલકો સિંચાઈના પાણીને લઈ વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી તેમજ પશુપાલન પર આધારિત છે. તાજેતરમાં બનાસ ડેરીએ દૂધની આવકમાં વિક્રમ સર્જી દીધો છે. તેના પરથી સાબિત થાય છે કે હવેની પેઢી સરકારી નોકરી કે અન્ય વ્યવસાયને છોડી પશુપાલનના વ્યવસાય તરફ વધી રહ્યા છે. ખેડૂતોએ ખેતી તરફથી પશુપાલનના વ્યવસાયને વધુ સારો માની રહ્યા છે. પશુપાલન તેમજ ખેતીના વ્યવસાયને જીવંત રાખવા માટે પાણીની જરૂરિયાત હોય છે. જોકે ધાનેરા તાલુકાના ગામડામાં ભૂગર્ભના પાણી સુકાઈ ગયા છે, એટલે કે આવનારા સમયમાં જો સિંચાઈના પાણીને લઈ સરકાર કોઈ વ્યવસ્થા નહીં કરે તો ધાનેરા તાલુકાની રોજગારી છીનવાઈ જાય તેમ છે. આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક બજેટ રજૂ થનાર છે, જેથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બજેટમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હવે અત્યારે અમે જે પશુપાલનને અમારે મેઇન સમસ્યા થાય છે કે પાણી નથી, બરાબર. ઘાસચારા માટે જે પૂરતું પાણી હોય એ મળતું નથી. જો કે બનાસ ડેરી છે તે તો અમને સપોર્ટ કરે જ છે, કોઈ બી સબસિડી હોય કે દાણની કે પછી રીતે ગમે તે રીતે બનાસ ડેરી અમને સપોર્ટ કરે છે. અને જે મુખ્યમંત્રી સાહેબે જે નળ જળવાળી જે યોજના ચાલુ કરી છે એનાથી પીવાનું પાણી તો અમને મળી જ રહેશે, પણ સિંચાઈ માટેની તકલીફ રહેશે, ખાસ કરીને ઉનાળાની અંદર જેમાં લીલાવ ઘાસચારો જે પશુઓને પૂરતા પ્રમાણમાં મળતો નથી. તો જો આવનારા બજેટમાં સરકાર એમાં કંઈક વ્યવસ્થા કરે તો ધાનેરા તાલુકાના ખેડૂતોને એમાંથી લાભ મળી રહે, તો સિંચાઈ માટે કંઈક બજેટની અંદર ફાળવણી કરે તો સારું કહેવાય. તકલીફ તો પડતી છે પાણી વગર. તકલીફ તો પાણી વગર તો અત્યારે તો છે જ, કેમ કે આ બાજુનો જે રાજસ્થાન બોર્ડરનો ઇલાકાનો તો એ બધું હાલ તો ઓલરેડી 1000 ફૂટ એ બી ખારા પાણી છે, અને ખારા પાણીથી જે લીલો ઘાસચારો છે એ તો થતો જ નથી, બરાબર. ઘાસચારો ક્યાંથી લાવવો પડે? ઘાસચારો અમારે વેચાથી લાવવો પડે બધો, અને એ બી ખાસ લીલો ઘાસચારો તો મળતો જ નથી, સૂકો ઘાસચારો જ મળે છે. એટલે તકલીફ તો છે જ પશુપાલનોને, પણ હવે જો સરકાર એમાં નવી જોગવાઈ કરે બજેટની અંદર સિંચાઈના કોઈ એવી સ્ત્રોત અહીંયા પાણી મૂકવાની તો સારું રહે, એટલી સરકારને વિનંતી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલન પર આધારિત છે, અને સિંચાઈના પાણીના અભાવે પશુ માટે લીલા ઘાસચારાની અછત સર્જાઈ રહી છે. ખેતરમાં લીલા ઘાસચારા માટે પૂરતા પ્રમાણમાં પાણી ના મળતા ખેતરો સૂકા પડ્યા છે. પશુઓ માટે બજારથી દાણ લાવવું પડતું હોય છે, અને જો સિંચાઈના પાણીની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તો દરેક ખેતરમાં લીલો ઘાસચારો ઉપલબ્ધ બનાવી શકાય છે, અને તેનાથી પશુપાલકો સદ્ધર થઈ શકે છે. ધાનેરા તાલુકાના દરેક ગામમાંથી માત્ર ને માત્ર સિંચાઈના પાણી માટે રજૂઆત થઈ રહી છે. ગુજરાત સરકાર ધાનેરા તાલુકાના ખેડૂતો સામે જોઈ બજેટમાં સિંચાઈના પાણી માટે જોગવાઈ કરે તેવી માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે મારી ખેડૂત વતી ગુજરાત સરકારને નમ્ર વિનંતી કે ધાનેરાની પ્રજાને સિંચાઈ માટે પાણી જોઈએ છે. બીજી કોઈ પણ ગ્રાન્ટો આપતી હોય તો એમાં કાપ મૂકીને ગુજરાત સરકાર ધાનેરાની જનતા માટે સિંચાઈનું પાણી પૂરું પાડે એ માટે મારી ખૂબ નમ્ર વિનંતી છે. પશુપાલનના લીધે ધાનેરા તાલુકો હાલ થોડો જીવાદોરી સમાન થયો હોય, બાકી પાણી વગર ખેડૂતોને પશુપાલનને મોટું નુકસાન થાય એ માટે મારી સરકારને ફરી નમ્ર વિનંતી કે આ બજેટની અંદર ધાનેરાની જનતા માટે સિંચાઈના પાણી માટેની કોઈ પણ ભોગે કોઈ પણ બીજી ગ્રાન્ટો કાપીને અને આ ગ્રાન્ટ પાણીના સિંચાઈ માટે બજેટમાં રજૂ કરે એવી મારી ખાસ નમ્ર વિનંતી.